રાજ્યમાં ટૂંક સમયમાં જ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે, જેને લઈને વિવિધ તાલુકાઓમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે। વિવિધ તાલુકામાં છેલ્લા 5 વર્ષમાં ચાલુ સરપંચ દ્વારા કેવા પ્રકારની સુવિધાઓ ગામના ગ્રામજનો માટે ઉપલબ્ધ કરાવવામાં આવી છે, તો છેલ્લા 5 વર્ષમાં સરપંચ દ્વારા કેવા પ્રકારની કામગીરી કરવામાં આવી છે તે જાણવા માટે બુલેટિન ઇન્ડિયાની ટીમ દ્વારા 5 ગામની સ્થળ મુલાકાત લેવામાં આવી હતી। તો આજે સ્વરાજ સંગ્રહમાં વાત કરીશું અમદાવાદ દસક્રોઈ તાલુકાના 5 ગ્રામ પંચાયતની। અમદાવાદથી 15 કિલોમીટરના અંતરે આવેલું દસક્રોઈ તાલુકાનું સર્વે સુવિધા ધરાવતું ગામ એટલે 5 ગામ। અંદાજે 8000થી વધુ લોકોની વસ્તી ધરાવતું આ ગામ ઠાકોર પટેલ રબારી દલિત અને અન્ય જ્ઞાતિની વસ્તી ધરાવતું ગામ છે। ગામના ઇતિહાસ વિશે વાત કરવામાં આવે તો દરેકના મત મતાંતર અલગ અલગ હોય છે। આ વખતે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કુલ 4 ઉમેદવારો ચૂંટણીમાં ઊભા છે। જ્ઞાતિ જાતિના ભેદભાવ વગરના ગામની પ્રજામાં એકતાનો એક જ સૂર અને એક જ રાગ સાંભળવા મળી રહ્યો છે। ગ્રામજનોના જણાવ્યા અનુસાર ગામના વિકાસમાં સૌથી મોટો જો કોઈનો ફાળો હોય તો પૂર્વ સરપંચ ચીમનભાઈ શબાભાઈ પટેલનો છે। તેમની દૂરંદેશી દ્રષ્ટિ દ્વારા ગામનો વિકાસ સધાયો છે। વર્ષો પહેલા તેમણે AMTS બસને ગામ સુધી લાવવા અનેક રજૂઆતો કરી હતી, જે સરકાર દ્વારા પૂરી કરાતા ગામ માટે AMTS બસ સેવા ફાળવવામાં આવી હતી। બસ સેવા ઉપલબ્ધ થયા બાદ ગામમાં બસ માટે રસ્તો ન હોવાનું સામે આવતા પોતે તે સમયના માજી સરપંચ ચીમનભાઈ પટેલે પોતે બસ માટે રસ્તો મળી રહે તે સંદર્ભમાં પાવડો લઈ અન્ય ગ્રામજનોના સાથ સહકાર સાથે રોડ બનાવવાની કામગીરીને લોકો હજુ પણ યાદ કરી તેઓની કામગીરીને બિરદાવી રહ્યા છે। ગામમાં ધાર્મિક આસ્થા અને ધર્મ સ્થળોની વાત કરવામાં આવે તો ગામમાં માં ખોડિયારનું મંદિર છે અને બ્રહ્માણી માતાજીનું મંદિર, ભાથીજી મહારાજનું મંદિર, ભગવાન ભોળાનાથનું મંદિર, જૈન દેરાસર સહિત સ્વામિનારાયણનું પ્રસિદ્ધ મંદિર ગામમાં આવેલું છે। 5 ગામની આજે આપણે મુલાકાત છે। આ ગામની અંદર મહિલા સરપંચ તરીકે ઉમેદવાર ઊભા છે, મહિલા સરપંચની આ સીટ છે। મહિલા સરપંચ બેન સાથે આપણે વાત કરીશું, ઉમેદવાર સાથે વાત કરીશું। બેન, આ વખતેની ચૂંટણીની અંદર શું તમે કયા મુદ્દાઓ સાથે ચૂંટણી લડવા આવી રહ્યા છો મેદાનમાં? પહેલાં તો શિક્ષણનો અભાવ છે ગામમાં, ઘણો બધો જોઈતી જરૂરિયાત પ્રમાણે શિક્ષણ મળી નથી રહ્યું, એટલે એ જરૂરિયાતો પૂરું કરીશું અમે। પછી ગામમાં રમતગમતનું મેદાન નથી, સરકારી હોસ્પિટલ નથી, લાઇબ્રેરી નથી, એ બધું લાવવાનો પ્રયત્ન કરીશું અને સરકાર તરફથી મળતી ગ્રાન્ટનો સદુપયોગ કરીશું, બને ત્યાં સુધી બધાને લાભ મળે એ રીતની કોશિશ કરીશું। છેલ્લા 5 વર્ષમાં સરપંચ દ્વારા કરવામાં આવેલા કામગીરી, આ વખતે કયા કામો રહી ગયા છે અને કયા કામો ઉપર તમારી મુખ્ય પ્રાયોરિટી રહેશે? પહેલું તો સરકારી હોસ્પિટલ, કે એનો ઘણો બધો અભાવ છે, કોરોના કાળમાં બધાને બહુ તકલીફ પડી છે એમ। અમે પોતાના સ્વખર્ચે એમ કે સિલિન્ડર લાવીને એ લોકોને ઓક્સિજન પૂરો પાડ્યો ને એવું બધું કર્યા છે કાર્યો। કોરોનાવાળા હતા દર્દીઓ, એમના ઘરે બિસ્કિટ છે આ છે તે જે એમના છોકરાઓ માટે મોકલતા હતા, એટલે એવું બધું એમ કે સરકારી હોસ્પિટલ થાય અહીંયા તો જે અભાવ છે અહીંયા, પહેલો જે મુદ્દો છે સરકારી હોસ્પિટલનો એ પૂરો પાડીશું। કોરોના કાળમાં ઘણી તકલીફો આ ગામે વેઠી હતી અને તે સમયે આ ગામના લોકોએ સાથે મળી કોરોના સામે લડત લડ્યા હતા। ગામના એક અન્ય વ્યક્તિ સાથે આપણે વાત કરીશું। વડીલ, તમે આ વખતેની પંચાયતની ચૂંટણીની અંદર વિકાસની વાતો ઘણી બધી થઈ છે, તમારી દ્રષ્ટિએ વિકાસ શું? વિકાસ તો સમજો કે બધા હવે સરકારી ગ્રાન્ટોમાંથી રોડ રસ્તા પાણી તો બધું બનાવતા જ હોય છે, પણ પાયાની જ સગવડો આ ગામ આટલા વર્ષોથી સિટીની નજીક હોવા છતાંય પાયાની સગવડ, જાહેર શૌચાલય જ નથી અમારી ગામમાં, આટલા બધા સરપંચો આવીને ગયા જેને મેઇન એક મહત્ત્વની જરૂરિયાત કહેવાય આમ નાગરિક માટે કે બહારથી કોઈ આવ્યા માટે, તો જાહેર શૌચાલયનો ઉપયોગ કરે તો ક્યાં કરે? ગામમાં જાહેર શૌચાલય જ નથી આટલા વર્ષોથી। આવા બધા પાયાની ઘણી બધી જરૂરિયાતો છે, હું તો બધા મતદારોને કહું કે ભાઈ સમજી વિચારી જાગૃતતા કેળવી હોશિયાર ભણેલા ગણેલા ઉમેદવારને ચૂંટજો, આ તક તમને 5 વર્ષે એક જ વાર મળે છે,
પાંચ વર્ષ પછી આમને આમ વેડફી નાખશો તમે, દર વખતે એમ જ કહો છો કે આને કંઈ નથી કર્યું, આને નથી કર્યું, આને નથી કર્યું, પણ તમને તક મળી છે તેનો સદુપયોગ કરજો. સારા, હોશિયાર, ભણેલા ગણેલા અને નિષ્ઠાપૂર્વક કામ કરે એવા ઉમેદવારને ચૂંટજો. મારો ભાઈ ઊભો છે કે મારી નાતનો ઊભો છે, આ બધા મુદ્દાઓ સાઈડમાં રાખજો તો જ તમારું ભવિષ્ય સુધરશે. સ્થાનિક વ્યક્તિનો વાત કરી રહ્યા છે, બહુ સાચી વાત એમણે કરી છે કે માત્ર સમાજનીથી દૂર રહી અને ગામના વિકાસની વાતો કરતા રહી, ભણેલા ગણેલા એજ્યુકેટેડ લોકોને ચૂંટણીની અંદર જીતી આ વખતે પંચાયતની અંદર ચૂંટણીઓમાં જીતીને મોકલશે તેવી અપેક્ષા ગામ લોકો રાખી રહ્યા છે. વાંશ ગામમાં ગ્રામજનો માટે પ્રાથમિક સુવિધા ઉપલબ્ધની વાત કરવામાં આવે તો ગામમાં આવેલા તમામ ફળિયામાં પેવર બ્લોક નાખી આરસીસી રોડ બનાવવામાં આવ્યા છે. આ સાથે ગામમાં વરસાદી પાણીનો નિકાલ સરખી રીતે થાય તે માટે ગટરો બનાવવામાં આવી છે, જેના કારણે ગામમાં વરસાદી પાણીનો તાત્કાલિક નિકાલ થાય છે અને ગામડામાં ગંદકી પણ થતી નથી. ગામમાં ગ્રામજનો માટે પ્રાથમિક સુવિધા ઉપલબ્ધતાની વાત કરવામાં આવે તો ગામના દરેકને પાણી મળી રહે છે અને તે માટે પાઇપલાઇન દ્વારા પાણીની સુવિધા આપવામાં આવે છે. ગામમાં વિકાસના ભાગરૂપે સ્મશાન ગૃહ, પ્રાથમિક શાળાની સુવિધા પણ ઉપલબ્ધ છે, જેમાં 700થી વધુ બાળકો અભ્યાસ કરે છે. ગામમાં આરોગ્ય સેવા માટે આરોગ્ય સેન્ટરની પણ સુવિધા ઉપલબ્ધ છે. ગામમાં ડોક્ટર ભીમરાવ આંબેડકરજીનું ભવ્ય સ્ટેચ્યુ પણ આવેલું છે. વાંચ ગામના એક આપણે અન્ય વ્યક્તિ સાથે વાત કરીશું, તેમની સાથે ગામના સરપંચ વિશે વાત કરીશું. વડીલ, આ વખતેની ચૂંટણીમાં તમે કેવો સરપંચ ઈચ્છો છો અને વિકાસ, તમારી દ્રષ્ટિએ વિકાસનું મહત્ત્વ શું છે? અમારા 5 વર્ષ પહેલાં ગોવિંદભાઈ બાલાજી ઠાકોર સરપંચ હતા, એમણે 5 વર્ષમાં એટલો વિકાસ કર્યો, એમાં 3 વર્ષમાં એમને રોડ, રસ્તા, પાણીની લાઇન, ખેતરે ખેતરે પાણીની ચકલી અને એમને એટલા વિકાસના કામો કર્યા છે અને 2 વર્ષમાં કોરોના કામ બાકી રહ્યા છે. જે હવે કંઈ સરપંચ આવશે, નવયુવાન છે, જે સાથે હળી મળીને રહે, અમારે એવો જ સરપંચ ઈચ્છે છે. અને અમારા ગામમાં એટલી બધી ફટાકડાનો ઉદ્યોગ વિકસી રહ્યો છે, અત્યારે મિની કાશી તરીકે પણ ઓળખવામાં આવે છે. અને જે હવે સરપંચ ચૂંટાવે એ સૌને સાથે મળીને રાતે ગમે ત્યારે ફોન કરે ને તો સરપંચ હાજર થઈ જાય છે. સરપંચ હાજર થઈ જાય છે ગમે ત્યારે, માણસની જરૂરિયાતો હોય, માણસ યાદ કરે ત્યારે સરપંચ હાજર થઈ જાય છે. આ વાત હતી ગામના અન્ય વ્યક્તિની. બીજી તરફ ગામમાં અસુવિધાની વાત કરવામાં આવે તો ગામના અમુક એવા વિસ્તારો છે જ્યાં રોડ રસ્તાની હાલત ખૂબ જ ખરાબ છે, જેના કારણે ગ્રામજનોને અવર જવર કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ ગામમાં આવેલી શાળાના અનેક ઓરડા જર્જરિત હાલતમાં છે, જે ગમે ત્યારે જો પડી શકે છે તેવી હાલતમાં છે, જેનું તાત્કાલિક ધોરણે સમારકામ કરવામાં આવે તેવી ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી રહી છે. સાથે સાથે ગામમાં ગૌચર જમીન પર કરેલા દબાણ સહિત અનેક વિસ્તારોમાં દબાણ દૂર કરવા પણ ગ્રામજનો એકમુખે માંગ કરી રહ્યા છે. વાંચ ગામની આજે આપણે મુલાકાત છીએ, પંચાયતની ચૂંટણી સંદર્ભે આજે અહીંયા મુલાકાતે આવેલા છીએ. પટેલવાસની અંદર અહીંયા યુવાનો સાથે આપણે વાત કરીશું, પટેલવાસના યુવાનો છે. વડીલ, આ વખતેની ચૂંટણી કયા મુદ્દાઓ ઉપર યોજાશે અને તમે શું કહેવા માંગો છો આ અંગે? આ વખતની જે ચૂંટણી છે એક વિકાસના મુદ્દા ઉપર થઈ રહી છે અને આપણું એટલું કહેવું છે કે પંચાયત બોર્ડની અંદર વધારેમાં વધારે ભણેલા જેટલા શિક્ષિત માણસો આવશે એટલો વધારે વિકાસ થશે. કે હાલનો જમાનો જે છે ટેકનોલોજીનો છે, કોમ્પ્યુટરયુક્ત છે, એટલે શિક્ષિત માણસ આવશે તો ડાયરેક્ટ ઓનલાઈન કામ કરી શકશે અને સારામાં સારું કાર્ય થઈ શકશે. ગામડામાં પણ હવે શિક્ષિત સમાજની વાતો થઈ રહી છે. અન્ય એક યુવાન ઉમેદવાર સાથે આપણે વાત કરીશું. ગયા 5 વર્ષની અંદર પંચાયત દ્વારા કરવામાં આવેલા કામો બાબતે તમારું શું કહેવું છે? ગયા વર્ષે ગઈ પંચાયત ચૂંટણીમાં ઘણા કામો સારા થયેલા છે, પણ જે રહી ગયેલા છે તે કરવાના છે. એ યુવા પેઢી આ વખતે ઉમેદવારી નોંધાવી છે અને તે કામો પૂરા કરશે. કયા કામો મોટાભાગના તમારી દ્રષ્ટિએ બાકી રહી ગયા છે? જે એક તો મેઇન મુદ્દો છે શૌચાલયનો છે, તે શૌચાલયનો જે મુદ્દો જે છે એ ચાલી રહ્યો છે, તે પછી બાકી છે અને તે કરવાનો છે. વાંચ ગામની વાત કરવામાં આવે તો આ ગામને પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ દત્તક લીધું હતું. ગામમાં આવેલી પંચાયત કચેરી ઇન્ટરનેટની સુવિધાથી સુસજ્જ છે અને તેનાથી ગ્રામજનોને મોટો ફાયદો થાય છે. ગામમાં સ્ટ્રીટ લાઇટો LED થી સુસજ્જ છે અને ગામમાં પોસ્ટ ઓફિસ, બેંક તેમજ વિદ્યાર્થીઓ માટે હાઈસ્કૂલની સુવિધા પણ ઉપલબ્ધ છે. આ સાથે સાથે ગ્રામજનો માટે અમદાવાદ જવા માટે AMTSની પણ સુવિધા ઉપલબ્ધ છે. દસકોઈ તાલુકાના વાંચ ગામે આજે આપણે છીએ. વાંચ ગામની પંચાયતની ચૂંટણીની અંદર એક
પૂર્વ સરપંચ પણ અહીંયા ઊભા છે, તેમનું નામ છે ગોવિંદભાઈ. તો આપણે તેમની સાથે વાત કરીશું. ગોવિંદભાઈ, આ વખતેની ચૂંટણીમાં તમે અહીંયા ઉમેદવારી નોંધાવી છે, તો શું કહેશો? પહેલાં તો આપની ટીવીના માધ્યમથી એ કહી દઉં કે હાલ હું ચાલુ સરપંચ છું અને આ વખતે મારા મિસિસે ઉમેદવારી કરી છે. અને અમારું એજન્ડા એવો છે કે ગામમાં જે જરૂરિયાત પ્રમાણે જે કામો કર્યા છે એ પ્રમાણે માનનીય શ્રી દત્તક લીધેલું ગામ, માનનીય પ્રદીપસિંહ જાડેજા સાહેબનું, અને એમના માધ્યમથી ઘણા બધા કામો, વિકાસના કામો થયેલા છે અને એને સરેરાશ ચાલુ રાખીશું. વિકાસના કામો થયા છે છેલ્લા 5 વર્ષની અંદર, 2 વર્ષ કોરોના રહ્યો, એના કારણે ગામના વિકાસમાં કેટલી અસર પડી છે? આમ જોવા જઈએ તો દસકોઈ તાલુકાના નહીં પણ ગુજરાતના દરેક ગામોને આ 2 વર્ષના બધા સરપંચોને તકલીફ પડી છે કે જે વર્ષ 2 વર્ષ કોરોના રહ્યો એટલે સરપંચોને 2 વર્ષમાં કોઈ કામગીરી કરવા મળી નથી અને ઘણા બધા એવા કામો લગભગ ગામે ગામ અને મારા ગામમાં પણ બાકી હશે એવું મને લાગે છે. ગામના એક અન્ય વડીલ કે જેઓ તાલુકા ડેલિગેટ છે તેમની સાથે પણ આપણે વાત કરીશું. વડીલ, શું નામ છે આપનું? મારું નામ અમરેટલાલ બી ઠાકોર છે. અમૃતભાઈ, તમે આ વખતેની ચૂંટણીને કઈ રીતે જુઓ છો અને તાલુકાની અંદર આ ગામમાં વિકાસનું મહત્ત્વ શું રહ્યું છે? સાહેબ, આમ જોવા જઈએ તો ટીવીના માધ્યમથી હું જણાવીશ કે વાંચ ગામમાં વિકાસની હરોળમાં અમારા પ્રદીપસિંહ જાડેજા સાહેબ વટવા વિધાનસભાના પૂર્વ ગૃહમંત્રી એમણે દત્તક લીધેલું હતું અને હું આગળની ટર્મમાં ચેરમેન હતો એટલે વાંચ ગામના વિકાસમાં તો ગામમાં લાઇટ, ટેટ લાઇટ, ગ્રામ પંચાયત, ગ્રામ પંચાયતના રોડ, રસ્તા અને ખેતરે ખેતરે પાણીના પ્રશ્નો જે હતા એ ઘેર ઘેર અમે ચકલી સરપંચે સાથ આપી અને પહોંચાડી છે. અને હવે નવી જે આજે ચૂંટણી થવા જઈ રહી છે 19 તારીખે, તેની અંદર અમે પહેલું તો પાયામાં સર એવું કહેવા માગીશ કે જે નાના બાળકો છે તેમના અભ્યાસથી લઈ અને ભણેલો ગણેલો સરપંચ હોય, એક્ટિવ સરપંચ હોય અને વિકાસની હરમાળામાં કાયમ માટે ગમે તેવી તકલીફ ગામમાં ઊભી થાય તો ત્યાં પહોંચી વળે એવી ક્ષમતાવાળો સરપંચ અમે લાવવા ઈચ્છીએ છીએ. ક્ષમતાવાળો સરપંચ લાવવા ઈચ્છે છે પ્રદીપસિંહ, પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહનું દત્તક લીધેલું આ ગામ છે. તમામ પ્રકારની સુવિધા ગ્રામજનોને મળી રહે તે બાબતે ગામના પૂર્વ સરપંચ ગોવિંદભાઈનું કહેવું છે કે વાંચ ગામના કોઈ પણ ગ્રામજનોને કોઈ પણ પ્રકારની સગવડ ન પડવી જોઈએ એ તેઓનું ધ્યેય છે. દર વર્ષે લગભગ 25-30 લાખ રૂપિયાની વિકાસની ગ્રાન્ટો આવતી હોય છે ત્યારે લોકો કલ્યાણ માટેના કામો થાય તેવું ગ્રામ પંચાયતનું ધ્યેય રહે છે અને આગામી સમયમાં પણ ગામનો વિકાસ થતો રહે તેવું ગામના પૂર્વ સરપંચે જણાવ્યું હતું. વાંચ ગામમાં સરપંચની ચૂંટણીને લઈ તડામાર તૈયારીઓ વચ્ચે આગામી 5 વર્ષ માટે સારો સરપંચ ચૂંટાઈને આવે તેવી આશા ગ્રામજનો વ્યક્ત કરી રહ્યા છે. મિત્રો, આ છે વાંચ ગામ. વાંચ ગામની આજે આપણે મુલાકાત કરી, પંચાયતની ચૂંટણી બાબતે સરપંચો સાથે વાત કરી, ભૂતપૂર્વ સરપંચો સાથે, તાલુકા સદસ્યો સાથે અને આગામી ચૂંટણીની અંદર ઊભા રહેનાર ઉમેદવારો સાથે વાત કરી, ગામના વિકાસની પણ વાત કરી, ગામમાં ચાલતા રોજગારીના વ્યવસાયની પણ આપણે વાત કરી. અનેક સમસ્યાઓ હતી, અનેક સિદ્ધિઓ પણ હતી. ગામની દરેક વાતો ઉપર આપણે વિસ્તૃત ચર્ચા કરી છે. હવે આગામી દિવસોની અંદર નવા એક ગામની મુલાકાત કરીશું. કેમેરામેન બિપિન અમીન સાથે હું છું ભરત દવે, બુલેટિન ઇન્ડિયા, અમદાવાદ.